જય શ્રી સ્વામિનારાયણ. શ્લોક નંબર 71. અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથી ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અને ધન વસ્ત્રાદિક કરીને તે પોતાના આચાર્યને પૂજવા. શ્લોક નંબર 72. અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. શ્લોક નંબર 73. અને ઘણું છે ફળ જેને વિશે એવું, પણ જે કર્મ તે જે ધર્મરહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ કે જે ધર્મ છે તે સર્વ પુરુષાર્થને આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. શ્લોક નંબર 74. અને પૂર્વ થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. શ્લોક નંબર 75. અને કોઈની પણ જે ગૃહ્ય વાર્તા તે કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં, ને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. શ્લોક નંબર 74. અને અમારા જે સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. શ્લોક નંબર 77. અને તે વિશેષ નિયમ તે કયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનનું ગુણનું કીર્તન કરવું તથા પંચામૃતને સ્નાનને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જાપ કરવો તથા સ્રોતનો પાઠ કરવો તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી. શ્લોક નંબર 78. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. શ્લોક નંબર 79. અને સર્વ જે એકાદશીઓ તેમનું વર્ત જે તે આદર થકી કરવું તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસનું તેમનું વર્ત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વર્ત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે વિશેષ મોટા ઉત્સવ કરવા. શ્લોક નંબર 80. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો, કેમ કે જેમ મૈથુન કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. જય શ્રી સ્વામિનારાયણ.